ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર લેક્ચર નંબર 2 એમાં આપણે ટોપિક જોવાનો છે વસ્તી નિષ્ફળ. આપણે આગલા લેક્ચરમાં લાગે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 એટલે કે વસ્તીની પ્રસ્તાવના જોઈએ. આજે આપણે જોવાનું છે વસ્તી નિષ્ફળનો અર્થ, એટલે કે ક્વેશ્ચન નંબર આપણો પહેલો વસ્તી વિસ્ફોટનો અર્થ છે એ સમજાવો. આપણા માટે આ 2 માર્કનો મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે, બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો પણ છે. તો કે વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકી એક મોટી અને જો મહત્વની કોઈ સમસ્યા હોય ને તો એ વસ્તી વધારો છે. આપણે આગળ વાત કરી ચૂક્યા પ્રસ્તાવનામાં કે ભાઈ વિશ્વની ઘણી બધી સમસ્યાઓ છે, અનેકવિધ સમસ્યાઓ છે, પણ એમાંની જો એક મોટી અને કેવી કીધી મહત્વની, જો કોઈ મહત્વની સમસ્યા હોય તો એ કઈ છે વસ્તી વધારો. બરોબર, આપણે અર્થ જોઈએ તો કે નીચો શું મૃત્યુ દર, ઊંચો શું જન્મ દર, એના લીધે વસ્તીમાં શું થાય ઊંચા દરે ચોખ્ખો વધારો, તો એને આપણે શું કહીએ વસ્તી વિસ્ફોટ. સીધે સાધુ ગણિત, સીધે સાધુ ગણિત છે કે ભાઈ મૃત્યુ દર કેવો હોય નીચો હોય, જન્મ દર કેવો હોય ઊંચો હોય, એટલે કે મૃત્યુ પામે ઓછા જન્મે વધારે, તો વસ્તીમાં શું થાય ચોખ્ખો વધારો. તો અહીંયા તમે જુઓ તો કે ભાઈ મૃત્યુ પામે 5 આમાં જન્મે 15, તો આગળનો મૃત્યુ ચોખ્ખો વધારો, તો એને આપણે શું કહીશું વસ્તી વિસ્ફોટ. પાછો એકવાર જોઈ જાય, નીચા મૃત્યુ દર અને ઊંચા જન્મ દરને લીધે વસ્તીમાં થતા ઊંચા દરે ચોખ્ખા વધારાને વસ્તી વિસ્ફોટ કહે છે. સમજાય છે? તો કે વસ્તી સંક્રમણના જે બીજો તબક્કો હતો વસ્તી સંક્રમણનો, એમાં વસ્તીમાં શું થયો વિસ્ફોટ વધારો. તો કે શું કામ થયો? તો કે બીજા તબક્કામાં મૃત્યુ દર જે હતો ને એ કેવો રહ્યો નીચો, અને જન્મ દર છે ને એ ઊંચો રહ્યો. બરોબર, એટલે વસ્તીમાં શું થયો વધારો. પરંતુ આ જે મૃત્યુ દર છે નીચો રહેવાનું કારણ શું હતું? તો કે દેશનો શું થયો આર્થિક વિકાસ, લોકોની જે માથાની થાવક હતી એમાં મુખ્ય વધારો. બરોબર, માથાની થાવક વધારો થાય એટલે લોકો કેવું જીવન ધોરણ જીવે સારું, એટલે લોકોનું જીવન ધોરણ મુખ્ય સુધારો. પછી તો કે આરોગ્યની સગવડમાં મુખ્ય વધારો. બરોબર, પછી દુષ્કાળ એટલે રોગચાળા ઉપર હું આવી ગયા કાબુ આવી ગયા. બરોબર, એટલે મૃત્યુ દર મુખ્ય ઝડપથી ઘટ્યો, પણ એની સામે તો કે જન્મ દર ઝડપથી ઘટ્યો નહીં, એમાં તો હું થયો વધારો. તો કે આજે જન્મદર છે ઊંચો રહ્યો એની પાછળના કંઈક કારણ છે? તો કે જો અહીંયા તમે જુઓ, એક તો સાક્ષરતાનો હું નીચો દર, આપણા દેશમાં સાક્ષરતાનો દર કેવો છે નીચો છે. હવે સ્વાભાવિક છે જે દેશમાં લોકો ઓછું ભણેલા છે, બરોબર, ત્યાં ધાર્મિક માન્યતાઓ જોવા મળે, સામાજિક માન્યતાઓ જોવા મળશે, અંધશ્રદ્ધા જોવા મળે. બરોબર, અને તો કે જો વસ્તીની અંદર જે સાધનો છે એનો અભાવ જોવા મળે, તો એને ઉપયોગ કેવી રીતે કરવો એની જાણકારી ન હોય, એના લીધે જન્મ દર કેવો રહે ઊંચો રહે. બરોબર છે? આ બાજુ આવો તો કે મૃત્યુ દર અને જન્મ દર, મૃત્યુ દર અને જન્મ દર, આપણે આગળ વાત કરી કે ભાઈ જો અહીંયા કે મૃત્યુ દર કેવો નીચો, જન્મ દર કેવો ઊંચો, એટલે આ બે વચ્ચે જો આ અંતર રહ્યું કે કહ્યું, સમજાય? તો કે મૃત્યુ દર અને જન્મ દર આ વચ્ચેના અંતરમાં મુખ્ય વધારો કઈ રીતે? તો કે ભાઈ જો અહીંયા આપણે સીધું સાધું ગણિત જોયું કે મૃત્યુ પામે ઓછા જન્મે વધારે, જો આ અંતર વધતું જાય જેટલો જન્મ દર ઊંચો અને જેટલો મૃત્યુ દર નીચો, એટલે આ બે વચ્ચેનું અંતર છે ને વધે, સમજણ? બરોબર, તો કે જો અંતર વધ્યું મૃત્યુ પામે 5 જન્મે 15, ચોખ્ખો વસ્તી વધારે છે ધર્મમાં, એટલે કે નીચા મૃત્યુ દર અને ઊંચા જન્મ દરને કારણે અંતર મુખ્ય વધ્યું, અને એના લીધે વસ્તીમાં મુખ્ય સતત વધારો, તો જેને આપણે હું કહીશું વસ્તી વિસ્ફોટ. સમજાય છે? હવે વસ્તી વિસ્ફોટના આપણે આંકડા જાણવા હોય તો જો આ સરસ મજાનું લખેલું છે કે જેમ કે ભારતમાં 1931 થી 2011 સુધી વસ્તીમાં સતત શું થયો છે વધારો. 1931
ત્યારે એના વિશે ડીપમાં ચર્ચા કરશું.